सोमनाथ मंदिर ट्रस्ट में इतर समाज नो समावेश न करता भारी विवाद वकर्यो हतो। आ बाबते इतर समाज द्वारा मुख्यमंत्री ने रूबरू लिखित रजूआत कराई हती, तेमज भाजप साथे छेड़ो फाड़वानी चीमकी पण आपवामां आवी हती, तेमज इतर समाज मांथी एक एक सभ्य ने ट्रस्टी में समावेश करवानी मांग कराई हती। राजकोट जिल्लाना વિંછિયા તાલુકામાં આવેલા ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં તાજેતરમાં સરકાર દ્વારા 14 ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવી હતી। આ નિમણૂકમાં જસદણ વિંછિયાના ગુર્જર પ્રજાપતિ સમાજ, સમસ્ત પંચ બ્રાહ્મણ સમાજ, રાજગુર બ્રાહ્મણ સમાજ, રામાનંદી સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, દશનામ ગોસ્વામી સમાજ, સોની સમાજ, વાણંદ સમાજ સહિતના ઇતર સમાજના એક પણ વ્યક્તિનો સમાવેશ નહીં કરાતા વિરોધનો વંટોળ શરૂ થયો હતો। આ અંગે જસદણના ઇતર સમાજના આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી ટ્રસ્ટી મંડળમાં ફેરફાર કરવા માંગ કરી હતી। જો વહેલી તકે ટ્રસ્ટી મંડળમાં ઇતર સમાજનો સમાવેશ કરવામાં નહીં આવે તો ઇતર સમાજ એક થઈને ભાજપને એકતાના દર્શન કરાવશે અને સર્વ સમાજ એક થઈ સંગઠન બનાવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આ અંગે જસદણના વિવિધ સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીને રૂબરૂ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં જે ટ્રસ્ટીની નિમણૂક થયેલ છે તે યોગ્ય નથી। વર્ષોથી અમારા સમાજ ભાજપ સાથે જોડાયેલો છે, છતાં અમારા સમાજની ટ્રસ્ટમાંથી બાદબાકી કરવામાં આવેલ છે, જેથી તાત્કાલિક ટ્રસ્ટમાં અમારા સમાજની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવે। જો અમારા સમાજની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં નહીં આવે તો અમારો સમાજ ભાજપ પાર્ટી સાથે છેડો ફાડશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી હતી, જેથી વહેલી તકે તાજેતરમાં કરવામાં આવેલ ટ્રસ્ટી મંડળમાં ફેરફાર કરી નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરી તમામ સમાજના લોકોનો સમાવેશ કરવામાં આવે તેવી અંતમાં માંગ કરાઈ હતી। હરેશ તેરૈયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જસદણ।